हेलो फ्रेंड्स, वेलकम टू दी जीटीयू स्टडीज एंड दी मैकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट फॉर दी सब्जेक्ट मशीन डिज़ाइन एंड दी चैप्टर इज डिज़ाइन ऑफ आईसी इंजन कंपोनेंट्स और पार्ट्स एंड द टॉपिक इज डिज़ाइन ऑफ कनेक्टिंग रोड। प्रीवियस वीडियो लेक्चर जो मशीन डिज़ाइन नो तो एमा मैं तमने कनेक्टिंग रोड नु इंट्रोडक्शन आप्यु के सेना माटे कनेक्टिंग रोड यूज थाय अने एनो शेप जनरली केवो होय छे तो एनो परफेक्टली डिजाइन छे केवी रीते करवी ए आ वीडियो लेक्चर नी अंदर समझशुं। पण थोड़ू घणू रिपीटेशन ए वीडियो माथी कर लीए जेथी करीने तमने आइडिया आवी जाए कि कनेक्टिंग रोड नू मेन वर्क शू छे फंक्शन। तो कनेक्टिंग रोड छे ई एक प्रकारनो कनेक्शन छे पिस्टन अने क्रेंक वच्चेनुं, एटले एवुं कही शकाय कि इट इज एन इंटरमीडिएट मेम्बर जे शू करे छे पिस्टन ने रेसिप्रोकेटिंग मोशन ने क्रेंकनी रोटेशनल मोशन में ट्रांसफर करे छे। એટલે એનું મેઇન ફંક્શન છે પુશ એન્ડ પુલ ફ્રોમ ધી પિસ્ટન પિન ટુ ક્રેન્ક પિન, એવું કહી શકાય। અને કેટલા પાર્ટ્સનું બનેલું હોય છે તો ટોટલ ત્રણ પાર્ટ્સ હોય મેઇન। એક છે લોંગ શેન્ક, એટલે કે બે એન્ડ વચ્ચેનો જે રોડ હોય ને એને શેન્ક કહેવાય। પિસ્ટન પિન આરે જે કનેક્ટેડ હોય છે ને પાર્ટ ઇઝ સ્મોલ એન્ડ હોય છે કારણ કે એનો ડાયામીટર નાનો હોય છે। અને ક્રેન્ક પિન સાથે જે કનેક્ટેડ હોય છે ને એ બિગ એન્ડ હોય છે એટલે એને બિગ એન્ડ કહેવાય। એટલે ટોટલ મેઇન ત્રણ પાર્ટ્સનો બનેલો છે। હવે જે આ લોંગ શેન્કની જ્યારે ડિઝાઇન કરવી હોય ને તો એનો એક પર્ટિક્યુલર સેક્શન શેપ એનો તમારે પહેલેથી ખબર હોવી જોઈએ। એ આટલા ઘણા બધા પ્રકારના શેપનો આવે છે, પણ આપણે પ્રીવિયસ વિડીયોમાં વાત કરી હતી એ પ્રમાણે જ્યારે સ્પીડ છે વધારે રાખવી હોય ત્યારે મોસ્ટ ઓફ આપણે આઈ સેક્શન જ સિલેક્ટ કરશું। એટલે આ પ્રમાણે આપણે આઈ સેક્શન સિલેક્ટ કરશું શેન્કનું। આ છે કનેક્ટિંગ રોડ પૂરો આખો, એમાં તમે જોઈ શકો છો આ સ્મોલ એન્ડ છે એ ક્રેન્ક પિન સોરી પિસ્ટન પિન સાથે કનેક્ટેડ છે, આ જે બિગ એન્ડ કહેવાય ક્રેન્ક પિન સાથે કનેક્ટેડ છે, અને આ જે બે એન્ડ વચ્ચેનો પાર્ટ છે એને શેન્ક કહેવાય, જેમાં આ જે પોર્શન છે એ આઈ શેપનો હોય છે એવું આપણે એઝ્યુમ કરીને ડિઝાઇન કરશું। એ આઈ સેક્શન છે એના ડાયમેન્શન જુઓ તો આ જે છે ને ઉપરનો પાર્ટ એને ફ્લેન્જ કહેવાય, આ જે વર્ટિકલ પાર્ટ છે વચ્ચે એને વેબ કહેવાય। તો ફ્લેન્જ અને વેબ બંનેની થિકનેસ ટી લઈ લેવાની, એટલે ટોટલ જે હાઇટ છે એ 5t થશે અને જે વિડ્થ છે એ 4t થશે। આ ડાયમેન્શન તમારે યાદ નથી રાખવાના, એ ડેટા બુકમાં આપેલા છે, સો ડોન્ટ વરી। રેડી, હવે બિગ એન્ડ છે ને એ પાછો બે પાર્ટમાં બનાવવામાં આવે છે, એટલે એને કનેક્ટ કરવા પાછા બોલ્ટ યુઝ થશે। અને આ જે સ્મોલ એન્ડ અને બિગ એન્ડ છે એ પિસ્ટન પિન અને ક્રેન્ક પિન સાથે બેરિંગ થ્રુ કનેક્ટેડ છે, એટલે બેરિંગ કેપ ને એવું કંઈક આવે છે। એટલે ટોટલ ઘણી બધા આપણે ડાયમેન્શન ફાઇન્ડ કરવાના આવશે, તો એ કઈ રીતે આવશે એ જોઈએ। એ જોતા પહેલા તમને પહેલા ટોટલ ફોર્સિસ કેટલા લાગે એનું ઇન્ટ્રોડક્શન આપી દઉં। દરેક ફોર્સનું ઇક્વેશન નથી યાદ રાખવાનું, એક ફાઇનલ ઇક્વેશન આપીશ એ જ યાદ રાખશો તોય ચાલશે, એટલે ડિઝાઇન તોય પરફેક્ટ થશે, પણ કયા કયા લાગે એ તમને આઈડિયા હોવો જોઈએ। સૌથી પહેલાં તો કનેક્ટિંગ રોડ ઉપર ફોર્સ છે એ ટ્રાન્સમિટ થતો હોય છે, કોના થ્રુ ટ્રાન્સમિટ થતો હોય છે, રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ થ્રુ, જે પિસ્ટન કહેવાય। શું કામ? તો કે પિસ્ટનની ઉપર ગેસ પ્રોડ્યુસ થશે, જે ગેસ પ્રેશરના કારણે ગેસ ફોર્સ જનરેટ થતો હોય, અને પિસ્ટનની મૂવમેન્ટના કારણે ઇનર્સિયા ફોર્સ જનરેટ થતો હોય, એટલે એક ગેસ પ્રેશર ફોર્સ કનેક્ટિંગ રોડમાં ટ્રાન્સફર થાય અને એક ઇનર્સિયા ફોર્સ ટ્રાન્સફર થશે। પ્લસ ફ્રિક્શન જે છે એ કનેક્ટિંગ રોડ અને પિસ્ટન રિંગ વચ્ચે પ્રોડ્યુસ થતું હોય, એ પ્લસ મેં કીધું એ પ્રમાણે પિસ્ટન પિન અને ક્રેન્ક પિન સાથે કનેક્ટિંગ રોડ છે એ કનેક્ટ થતો હોય બેરિંગ થ્રુ। બેરિંગ હોય પણ ફ્રિક્શન છે એ સાવ ઝીરો નહીં હોય, એટલે થોડો ઘણો ફોર્સ પ્રોડ્યુસ થતો હોય છે। તો ટોટલ આટલા ટાઈપ્સના ફોર્સ છે એ કનેક્ટિંગ રોડ ઉપર લાગતા હોય છે, પણ આપણે દરેકનું મેં કીધું એમ ઇક્વેશન નથી યાદ રાખવું, લાસ્ટ હું એક ફાઇનલ જે ઇક્વેશન ડિરાઈવ થાય છે એ જ આપી દઈશ જેથી કરીને તમને પ્રોબ્લેમ ન આવે। હવે મેં કીધું એ પ્રમાણે કેટલા ડાયમેન્શન કેટલી વસ્તુ ફાઇન કરશો તો ટોટલ ડિઝાઇન ઓફ કનેક્ટિંગ રોડ કરી એવું કહેવાય, તો પહેલું સ્ટેપ હોય છે તમારું આઈ સેક્શનના ડાયમેન્શન ફાઇન કરો, જેને શેન્ક કહેવાય। આઈ સેક્શનના ડાયમેન્શન એટલે શું? તો પહેલાં ટી ફાઇન કરો, થિકનેસ, જેનાથી આપણને 4t કરીને હાઇટ મળશે, સોરી 5t કરીને હાઇટ મળશે અને 4t કરીને વિડ્થ મળી જશે, તો એ એટલું ડાયમેન્શન ફાઇન કરો એટલે આઈ સેક્શનના ડાયમેન્શન કર્યા કહેવાય। એ થઈ જાય પછી એ રેગ્યુલર છે એટલે કે શેપ છે કે અનશેપ છે એ ચેક કરવું હોય તો બેન્ડિંગ સ્ટ્રેસ લઈને એ ચેક કરશું કે ડિઝાઇન શેપ છે કે અનશેપ, આ સેકન્ડ સ્ટેપ। થર્ડ સ્ટેપ છે સ્મોલ એન્ડના ડાયમેન્શન ફાઇન કરશું, એવી જ રીતે ફોર્થ સ્ટેપમાં બિગ એન્ડના ડાયમેન્શન ફાઇન કરશું, અને લાસ્ટ એન્ડ ફિફ્થ સ્ટેપ હશે જે બિગ એન્ડને કનેક્ટ કરવા, બિગ એન્ડ બે પાર્ટમાં ડિવાઈડ થયેલો હોય એટલે એને ભેગો કરવા, જે બોલ્ટ યુઝ થતા હશે એના ડાયમેન્શન અને બેરિંગ કેપ હશે એના ડાયમેન્શન ફાઇન કરશું।
तो टोटल आ पांच स्टेप में अमे आखी प्रोसेस डिवाइड करेली छे। ये आपणे हवे वन बाय वन स्टेप समझिए। तो सौथी पहेलो स्टार्ट करिए आई सेक्शन, એટલે કે ક્રોસ સેક્શન તરીકે આપણે આઈ સેક્શન સિલેક્ટ કર્યો, હું શું ફાઇન્ડ કરશું, ટી ફાઇન્ડ કરશું, એના ઉપરથી આ બધા આન્સર મળી જશે, કારણ કે બધામાં ટી આવે છે। તો ટી ફાઇન્ડ કરવા માટે તમારે પહેલાં તો ફોર્સ ફાઇન્ડ કરવો પડે, બરાબર। તો એ ફોર્સ ફાઇન્ડ કરતાં પહેલાં બાકીના હું તમને ડાયમેન્શન બતાવી દઉં, જે તમને કામમાં આવશે, એમાં જે ઓલરેડી ડેટા બુકમાં છે હું તમને ન્યુમેરિકલમાં બતાવી દઈશ, એટલે અત્યારે યાદ રાખવાની પણ જરૂર નથી, પણ સમજી લ્યો। एरिया जे छे ए आखा आई सेक्शन नो एरिया 11 टी स्क्वेर थशे। कई रीते? सपोज आ जे ब्लॉक देखाय छे आ बाजू बन्ने बाजू, ए ब्लॉक थी कट थयेला छे एवुं आपणे भूली जईए अने आखो रेक्टेंग्युलर ब्लॉक छे एवुं लईए, जेनी विड्थ 40 छे अने एनी हाइट 50 छे, तो एनो एरिया केटलो थाय टोटल रेक्टेंगल नो? 50 इंटू 40 एटले के 20 टी स्क्वेर, टी इंटू टी थाय। एटले एमांथी हवे आ बे ब्लॉक बात कर दईए, तो आ बे ब्लॉक छे एनी विड्थ केटली थाय? एकनी 1.5 थाय, एटले आखानी आपणे 3 लई लईए, अने हाइट 3t जेटली छे, एटले 3t इंटू 3t एटले के 9t स्क्वेर, एटले 20માંથી 9 બાદ કરી દો એટલે એરિયા કેટલો થઈ જશે? 11t સ્ક્વેર થઈ જશે। એટલે અહીંયા મેં લખેલું છે a1 - a2, એટલે કે ટોટલ એરિયામાંથી આ બેનો એરિયા બાદ કરી દો। આવું બુકમાં નથી આવ્યું, પણ હું તમને સમજાવી દઉં જેથી કરીને તમે કદાચ કન્ફ્યુઝન હોય કે કઈ રીતે આવ્યું તો સોલ્વ થઈ જાય, બાકી ડેટા બુકમાં આપેલું જ છે। હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરો। તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટે જો ડેટા બુક માટે રેફરન્સ લઈને હું આ લખું છું, ઘણી બધી બુકની અંદર જેમ કે ઘણી અલગ અલગ પબ્લિકેશનમાં આઈ સેક્શન થી આડો બતાવશે, હોરિઝોન્ટલ, એટલે એક્સએક્સ છે ને એ આ રીતે આવશે અને વાય વાય આ રીતે થશે, એટલે ઇક્વેશન કંઈક અલગ બનશે। તો તમે જો વર્ટિકલી આ રીતે જ લેવા માગતા હો જે ડેટા બુકમાં આપ્યું છે જેથી કરીને યાદ ન રાખવું પડે, તો આ જ વસ્તુ યાદ રાખજો જેથી કરીને મિક્સ ન થાય। તો આ રીતે વર્ટિકલ લેશો તો એક્સ એક્સ આ થશે, ઈ એક્સ એક્સ થાય, એટલે એ પ્રમાણે ઇક્વેશન છે ફિક્સ છે। કોઈ પણ ન્યુમેરિકલ હોય કનેક્ટિંગ રોડનો, કોઈ પણ કનેક્ટિંગ રેડની ડિઝાઇન કરવી હોય, એટલે આ એક્સ એક્સ છે એનું ઇક્વેશન આવું આવશે, અને ડેટા બુકમાં આપ્યું છે યાદ પણ નથી રાખવું, એ પ્રમાણે આઈ વાય યુનું ઇક્વેશન આવું આવશે, અને એના ઉપરથી આ એક્સ એક્સ અપોન આઈ વાય વાય કરશો એટલે 3.2 રેશિયો મળશે। એના ઉપરથી એવો આઈડિયા આવશે કે કનેક્ટિંગ રોડ છે એ બ્રેક થવાની પોસિબિલિટી એક્સ એક્સ એક્સિસમાં છે, એટલે કે એક્સ એક્સિસ ઉપર એક્સ એક્સ એક્સિસની ફરતે જે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના કારણે બ્રેક થવાની પોસિબિલિટી વધારે છે, એના રીઝનના કારણે આપણે ખાલી યુઝ કરશું કે એક્સ એક્સનો જ, કે વાય વાયનો યુઝ કરવાના નથી, એટલે ખાલી કે એક્સ એક્સનું ઇક્વેશન યાદ રાખવાનું છે। 1.78 ઇન્ટુ ટી કઈ રીતે આવે? રેડિયસ ઓફ જાયરેશન, તો એનું ઇક્વેશન હું બોલી જાઉં છું, યાદ કરો, આઈ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ, સોરી, કે સ્ક્વેર ઇન્ટુ એ, એવું આવતું, કે સ્ક્વેરને સબ્જેક્ટ બનાવો એટલે આઈ અપોન એ આવે, અને કે ને બનાવો એટલે અંડર રૂટ આઈ અપોન એ આવે, એમાં કે એક્સ એક્સ હોય એટલે આઈ એક્સ એક્સ અપોન એ કરો અને એને અંડર રૂટ કરો એટલે આવું આવી જશે। અગેઇન ધીસ ઇઝ ગીવન ઇન ડેટા બુક, આટલા છે એ ક્રોસ સેક્શન યાદ રાખજો। હવે આપણે ડિઝાઇનમાં જઈએ, મેઇન આપણો ટાર્ગેટ હતો પહેલા સ્ટેપનો થિકનેસ ફાઇન કરવી, તો થિકનેસ ફાઇન કરવા માટે ફોર્સિસ ઉપર જઈએ। તો આ રીતનું પહેલાં તો ફોર્સિસ ડ્યુ ટુ ગેસ પ્રેશર એન્ડ ઇનર્શિયા ઓફ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ લઈએ, જેમાં અહીંયા હું તમને ફિગર બતાવી દઉં, એના સિમ્બોલ બધા લખીને આપી દઉં। ઉપર જે સૌથી પહેલાં પિસ્ટન ઉપર લાગે છે એ ગેસના કારણે લાગે, જેને એફપી કહેવાય, એટલે કે ફોર્સિસ ડ્યુ ટુ ગેસ પ્રેશર। સાઈડમાંથી જે લાગે છે એ થ્રસ્ટ હશે, એફએન, એટલે એને સાઈડ થ્રસ્ટ ફોર્સ કહેવાય, અને આ બંનેના કારણે એક રિઝલ્ટન્ટ ફોર્સ મળશે। અહીંયા ટ્રાયંગલ ઉપરથી જુઓ તો એફસી, એને કહેવાય રિઝલ્ટન્ટ ફોર્સ ઓન કનેક્ટિંગ રોડ, જે પાયથાગોરસ રૂલ પ્રમાણે મેળવી શકાય, પણ એટલું ડિટેલમાં જવાની જરૂર નથી, સીધું આપણે એફસીનું જ ઇક્વેશન યાદ રાખી લેશું। આમાં એક એંગલ બને છે એ જોઈ શકો છો તમે, ફાઈ નામનો, એને કહેવાય એંગલ ઓફ ઇન્કલિનેશન ઓફ કનેક્ટિંગ રોડ વિથ ધ લાઇન ઓફ સ્ટ્રોક, કારણ કે સ્ટ્રોકની લાઇન કઈ થઈ? આવડી, આ વર્ટિકલી મૂવ થતો હોય અને કનેક્ટિંગ રોડ આ છે, તો એ બે વચ્ચેનો એંગલ ફાઈ, અને અહીંયા એક અંગલ થીટા બને છે, એ થીટા કોણ બનાવે છે? ક્રેન્ક બનાવે છે, કોની સાથે? વર્ટિકલ લાઇન સાથે, એટલે કે એંગલ ઓફ ઇન્કલિનેશન ઓફ ક્રેન્ક ફ્રોમ ટોપ ડેડ સેન્ટર। તો આટલા નોમેન્ક્લેચર ખાલી યાદ રાખો, જે ડિઝાઇનમાં તમારે ન્યુમેરિકલ સોલ્વ કરવામાં ક્યાંય કામમાં નહીં આવે, પણ આ તો ઇક્વેશન તમને સમજાઈ જાય એના માટે મેં બતાવેલું છે। આના ઉપરથી તમારે ટોમ અને ડોમની અંદર જે રેસિપ્રોકેટિંગ પાર્ટ્સનું બેલેન્સિંગ કરવાનું આવતું હતું, એમાં ઇક્વેશન આવતું હતું એમ, એમો ઓમેગા સ્ક્વેર આર ઇન્ટુ બ્રેકેટ કોસ થીટા પ્લસ કોસ 2 થીટા બાય એન, એ રીતે।
એમાં એક પ્રાઇમરી ફોર્સ હોય ને એક સેકન્ડરી ફોર્સ હોય. આટલું બધું હવે ડિટેલમાં નથી જવાનું, તમને આવડે જ છે એમ કરીને લાસ્ટ ખાલી ઇક્વેશન યાદ રાખશો તોય તમારું આખું ચેપ્ટર છે એ કનેક્ટિંગ રોડ માટે કવર થઈ જશે. એટલે ડાયરેક્ટલી ઇક્વેશન જ હું તમને બતાવી દઉં વધારે ડિટેલમાં જયા વગર, કે જે મેક્સિમમ ગેસ લોડ છે એવું માનીને ડેડ સેન્ટરથી થોડુંક જ દૂર જશે ને પિસ્ટન, એટલે મેક્સિમમ ગેસ ફોર્સ ક્રિએટ થઈ જશે, જેમાં એંગલ 3.3 હશે. એટલે કોસ ફાઈ કેટલું થાય? 3.3 થાય, એટલે કે એપ્રોક્સિમેટલી 1 જેટલું. એટલે એફસી છે એ કોસ થીટા પ્લસ કોસ 2 થીટા બાય એન ને એવું કાંઈ યાદ રાખ્યા વગર જે રિઝલ્ટન્ટ ફોર્સ છે કનેક્ટિંગ રોડનો, એ સિમ્પલ આટલા ઇક્વેશનથી જ યાદ રાખી લેશું. એફસી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન્ટુ પી મેક્સિમમ, જ્યાં પી મેક્સિમમ શું છે? મેક્સિમમ ગેસ પ્રેશર જે ડેટામાં ઓલવેઝ આપેલું હોય છે. ડી એટલે ડાયામીટર ઓફ પિસ્ટન અથવા તો બોર, એ પણ આપેલું જોઈએ, એટલે એફસી તમને ટૂંકમાં મળી જશે. આ પહેલું સ્ટેપ. આના ઉપરથી હજી મેઇન જે ફર્સ્ટ સ્ટેપ છે થિકનેસ એ ફાઇન કરવાનું બાકી છે, એટલે આપણે એના ઉપર થોડુંક આગળ વધીએ. એ ફાઇન કરવા માટે હવે મેઇન ફોર્મ્યુલામાં જઈએ, જે છે રેન્કાઇન્સ ફોર્મ્યુલા. તો એફસી શું કામ ફાઇન કર્યું? આજનો ડાયરેક્ટ કરીએ. એફસી એટલા માટે ફાઇન કર્યું કારણ કે એફસીઆર છે એ જોશે, એ એફસીઆર છે એ જો અહીંયા લખેલું છે એ પ્રમાણે એફસી ઇન્ટુ એનએફ કરીને ફાઇન કરવાનું. એફસીઆર નથી ફાઇન કરવાનું અહીંયા, એફસીઆર તમારી પાસે હોવું જોઈએ. આના ઉપરથી ટી ફાઇન કરવાનો છે, એટલે એફસીઆર તમારી પાસે હોવો જોઈએ તો એ ક્યાંથી લાવશો? તો એફસી ઇન્ટુ એનએફ કરીને મળશે. અને એફસી આપણે પ્રીવિયસ સ્લાઇડમાં ફાઇન કર્યું એ, અને એનએફ એટલે ફેક્ટર ઓફ સેફ્ટી જે આપ્યું હોય છે એના ઉપરથી એફસીઆર મળી જશે. સિગ્મા સી, સિગ્મા સી એટલે કમ્પ્રેસિવ યીલ્ડ સ્ટ્રેન્થ ફોર કનેક્ટિંગ રોડ. તો એ મોસ્ટ ઓફ કેસમાં નહીં આપેલી હોય, એની જગ્યાએ દર વખતે 330 ન્યૂટન પર એમએમ સ્ક્વેર લઈ લેવાનું. ન્યુમેરિકલમાં બતાવીશ તમને. એ એટલે એરિયા ઓફ કનેક્ટિંગ રોડ જે આપણે હમણાં બતાવ્યો હોય 11T² 1+A. એ ઇઝ ધ કોન્સ્ટન્ટ ઓફ રેન્કાઇન્સ ફોર્મ્યુલા, જેની વેલ્યુ હંમેશા ઓલવેઝ કનેક્ટિંગ રોડ માટે 1/7500 લેવાની, 1/7500. અને ઇન્ટુ બ્રેકેટ એલ, એલ એટલે લેન્થ ઓફ કનેક્ટિંગ રોડ એ આપી છે, અપોન કે એક્સ એક્સ. કે એક્સ એક્સ એટલે રેડિયસ ઓફ જાયરેશન ઇન એક્સ એક્સ ડાયરેક્શન, જે હમણાં તમને બતાવ્યું 1.78 ઇન્ટુ ટી કરી રેડી. એટલે અહીંયા ટી છે એ આવશે, એનો સ્ક્વેર થશે, એને આ બાજુ લઈ જશો. અહીંયા તે 11T² આવે છે, તો ટી સ્ક્વેર છે એનો અહીંયા પ્રમાણે લસા લેવો પડશે કાંઈક. એટલે ટૂંકમાં એક ટી રેસ ટુ 4 વાળું ઇક્વેશન મળશે, અને કઈ રીતે સોલ્વ કરવું હોય એ ન્યુમેરિકલમાં શીખવાડીશ. ટૂંકમાં આના ઉપરથી તમને ટી મળી જશે, અને એ જે ટી મળે એ 40 એન્ડ 50 ને એવું કરીને તમારે આઈ સેક્શનના ડાયમેન્શન ફાઇન કરી લેવાનું. તો આ છે ફર્સ્ટ સ્ટેપ. એટલું થઈ જાય એટલે હવે સેકન્ડ સ્ટેપ મેં કીધું એ કે બેન્ડિંગ સ્ટ્રેસ ઉપરથી સેફ્ટી ચેક કરવાની. બેન્ડિંગ સ્ટ્રેસમાં ઘણીવાર કનેક્ટિંગ રોડમાં વિપિંગ સ્ટ્રેસ એવું પણ કહેવાય છે, જેનું ઇક્વેશન છે એ યુઝ કરવા માટે પહેલાં ફાઇન કરવાનું ઓમેગા, જે તમને ખબર છે હવે 2πn/60. આ ઇક્વેશન છે, આ સ્ટ્રેસ ફાઇન કરવાનો છે, બેન્ડિંગ સ્ટ્રેસ સિગ્મા બી ડબલ્યુ. બી એટલે બેન્ડિંગ ને ડબલ્યુ એટલે વિપિંગ, બંને લગાડી દીધું છે જેથી કરીને ભૂલાય નહીં. અને એનું ઇક્વેશન છે mx/zx, આ રીતે ફાઇન કરવાનું છે. તો એમાં mx એટલે શું થશે? એટલે ટૂંકમાં કે mx અને zx હોય એટલે સિગ્મા બી ડબલ્યુ જે ફાઇન કરવું છે એ મળી જશે. તો mx કેટલું થશે? તો mx ફાઇન કરવાનું આ રીતે, m1 ω² r l² / 9√3. એમાં l એટલે લેન્થ ઓફ ધી કનેક્ટિંગ રોડ, r એટલે ક્રેન્ક રેડિયસ જે ખબર પડી જશે તમને ન્યુમેરિકલ સોલ્વ કરશો. એટલે ઓમેગા એટલે આ ફાઇન કર્યો એ જ m1. m1 એટલે શું? m1 એટલે માસ ઓફ ધી કનેક્ટિંગ રોડ ઇન કિલોગ્રામ પર મીટર, એટલે અહીંયા l નહીં આવે. નહીંતર જનરલી શું હોય કે માસ એટલે શું આવે? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. પણ અહીંયા વોલ્યુમમાં એરિયા ઇન્ટુ લેન્થ આવે, પણ લેન્થ એટલે નથી લખી કારણ કે માસ થી કિલોગ્રામ પર મીટરમાં અહીંયા ફાઇન કરવાનું આવશે, જે અહીં મેં લખેલું છે. અને રોનો આન્સર તમને ડેટામાં નહીં આપેલો હોય અને એ ડેટા બુકમાંથી તમારે ડાયરેક્ટ લઈ લેવાનું. ડેટા બુકમાં લખેલું જ છે, અહીંયા એક મિસ્ટેક છે, સોરી, 7800 આવશે, 3800 આવશે ટૂંકમાં. રેડી? તો આના ઉપરથી તમને mx મળી જશે. હવે zx ગોતીએ જેથી કરીને સિગ્મા મળી જાય. તો zx ગોતવા માટે ix/h/2. ix કેટલું હતું હમણાં જ આપણે જોયું બે સ્લાઇડ પહેલાં, t^4 ના સંદર્ભમાં હતું એ. અને h/2, h કેટલું હતું? 5t. એટલે TT એક કેન્સલ થઈ જશે અને એના ઉપરથી ZXX તમને આવો ફાઇનલ મળશે, 13.97 T³ આવશે. અગેઇન ધીસ ઇઝ અ મિસ્ટેક, સોરી, T
टी क्यूब अँ कारण के टी रेस टू फोर पर हो एक टी आए एक उड़ी जैसे टी क्यूब आ हवे कनेक्टिंग रोड नो कोई पण न्यूमेरिकल होय दर वखते झेड एक्स एक्स बराबर 13.97 इंटू टी क्यूब आंकू वींचीने लई लेवानुं एटले टूंक में झेड एक्स एक्स ए मळी जशे एम एक्स ए मळी गयो एटले एना उपरथी हवे सिग्मा बी डब्ल्यू फाइन थई जशे। हवे सेफ्टी कई रीते चेक करशो तो सिग्मा बी डब्ल्यू मळी गयो एटले हवे तमारे सिग्मा एलोएबल जोवानुं जे कनेक्टिंग रोड माटे छे। अने कई रीते मेळवशो तो कनेक्टिंग रोड माटे स्ट्रेस आपेल होय छे एने अपॉन फेक्टर ऑफ सेफ्टी करशो हूँ न्यूमेरिकल में शीखवाड़ीश એટલે સિગ્મા એલોએબલનો આન્સર મળી જશે। એ આન્સર મળે એટલે આ બેને કમ્પેર કરો એટલે સિગ્મા બી ડબલ્યુ છે ઓછો આવો જોઈએ તો ડિઝાઇન સેફ, નહીતર ડિઝાઇન અનસેફ, અનસેફ આવે તો અહીંની સ્ટોપ થઈ જવાનું, પણ 99% સેફ જ આવશે એટલે હવે આગળ સ્ટેપમાં વધવાનું। આ હતું આપણું સેકન્ડ સ્ટેપ, સેફ્ટી ચેક કરો બેન્ડિંગ સ્ટ્રેસની કમ્પેરમાં। હવે આપણે જોઈએ સ્મોલ એન્ડ એટલે કે ડિઝાઇન ઓફ સ્મોલ એન્ડ, બહુ સિમ્પલ ડિઝાઇન છે। સ્મોલ એન્ડ માટેનો ડાયામીટર ફાઇન કરો ડીપી, ડીપી એટલે શું છે, સ્મોલ એન્ડ કોની અરે કનેક્ટેડ હોય પિસ્ટન પિન સાથે એટલે એનું કહેવાય કે ડાયામીટર ઓફ પિસ્ટન પિન। એનું ઇક્વેશન છે એ છે આવું છે, એફસી ઇઝ ઇક્વલ ટુ ડીપી ઇન્ટુ એલપી ઇન્ટુ પ્રેશર પી બીપી। એફસી એટલે શું, તો મેં અહીંયા તમને દેખાડ્યું હતું ને કે આપણે ફાઇન કર્યું છે ઓલરેડી એફ મેક્સ કે એફસી કરીને, એ પહેલાં સ્ટેપમાં જ એ જ અહીંયા મૂકવાનું એટલે એ મળી જ ગયેલું છે ઓલરેડી। અહીંયા ફાઇન્ડ શું કરવાનું છે, ડીપી એટલે કે એલપી અને આ બે વસ્તુ હોવી જોઈએ, અને ડેટામાં નહીં હોય તો કેટલું લેવાનું, તો એલપીનો વેલ્યુ છે ને 1.52 ડીપી જેટલું લઈ લેવાનું, મોસ્ટ ઓફમાં 2 ઇન્ટુ ડીપી લઈ લેવાનું, અગેઇન ડેટા બુકમાં લખેલું છે ન્યુમેરિકલમાં બતાવીશ, 2 ઇન્ટુ ડીપી લઈ લેજો એટલે તમને એલપી મળી જશે। 2 ઇન્ટુ ડીપી લેશો એટલે ડીપીના ફોર્મમાં રહેશે એટલે ડીપી 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 સ્ક્વેરનો આન્સર મળશે અને સ્ક્વેર રૂટ કરશો એટલે ડીપી। પ્રેશર કેટલું લેશો, તો પીબીપી એટલે કીધું છે કે ઇટ ઇઝ અ બેરિંગ પ્રેશર ફોર પિસ્ટન પિન, પીબી બી એટલે બેરિંગ માટેનું અને પી એટલે પિસ્ટન પિનનું, અને એની વેલ્યુ છે એ ડેટામાં ન આપી હોય તો ડેટા બુકમાં લખેલી છે હું તમને બતાવીશ એ પ્રમાણે 10 થી લઈને 12.5 સુધીની લેવાની હોય છે। એટલે ટૂંકમાં પ્રેશર આપણે લઈ લેશું એલપીસી ડીપીના ફોર્મમાં મૂકો એટલે ડીપી સ્ક્વેર મળશે અને ડીપી તમને મળી જશે। ડીપી મળી જાય એટલે એના ઉપરથી હવે એલપી ફાઇન કરી લેજો 2 ઇન્ટુ ડીપી કરીને, અને એ મળી જાય એટલે ઇન્ટરનલ ડાયામીટર ઓફ સ્મોલ એન્ડ ફાઇન કરવાનો। ઇન્ટરનલ ડાયામીટર છે ને પિસ્ટન પિનના ડાયામીટર કરતાં વધુ હોય છે એટલે એમાં સિમ્પલ ઇક્વેશન છે ડીપી પ્લસ 2 ઇન્ટુ થિકનેસ ઓફ બેરિંગ બુશ, પણ બેરિંગ બુશ કોનું, પિસ્ટન પિનનું, અને એની થિકનેસ ફિક્સ જ છે 2 mm જ હોય એટલે અહીંયા દર વખતે નોએ જ આપી હોય 2 લઈ લેવાનું એટલે 2 ઇન્ટુ 2 4, અને 4 છે એ ડીપીનો જે આન્સર આવ્યો એમાં એડ કરો એટલે ઇન્ટરનલ ડાયામીટર છે એ ડીપીઆઈ મળી જશે। તો બસ આ હતો ડિઝાઇન ઓફ સ્મોલ એન્ડ થર્ડ સ્ટેપ। હવે ફોર્થ સ્ટેપ જઈએ ડિઝાઇન ઓફ બિગ એન્ડ, એનું એની જેવું જ ઇક્વેશન છે, ખાલી પિસ્ટન પિનની જગ્યાએ અહીંયા ક્રેન્ક પિન હોય એટલે જે પણ સિમ્બોલ હતા એમાં પીની જગ્યાએ સી લગાડી દેવાનો, એટલે કે અહીંયા ફોર્સ તો એનો જ યુઝ કરવાનો પણ અહીંયા ડીસી ઇન્ટુ એલસી ઇન્ટુ પીબીસી, એટલે કે ડાયામીટર ઓફ ક્રેન્ક પિન ઇન્ટુ લેન્થ ઓફ ધી ક્રેન્ક પિન ઇન્ટુ બેરિંગ પ્રેશર ઓફ ધી ક્રેન્ક પિન, એમાં એલસી છે એ અગેઇન ડીસીના ફોર્મમાં લઈ લેવાનું એટલે અહીંયા ડીસી સ્ક્વેર થઈ જશે અને ડીસી સ્ક્વેરનો આન્સર મળીને સ્ક્વેર રૂટ કરવાથી ડીસી મળી જશે। અને પ્રેશર કેટલું લેશો બેરિંગ બુશ કનેક્ટિંગ રો સોરી ક્રેન્ક પિન માટેનું, તો અગેઇન એ નહીં આપ્યું હોય તો ડેટા બુકમાં કઈ રીતે લેવું એ ન્યુમેરિકલમાં કહીશ એટલે એ પ્રમાણે તમે સિલેક્ટ કરી લેજો, એટલે ટૂંકમાં ડીસી મળી જશે। ડીસી મળે એટલે એલસી મેળવી લેજો આમાં વેલ્યુ મૂકીને, અને એ મળે એટલે અગેઇન જેમ સ્મોલ એન્ડમાં કર્યું હતું એ પ્રમાણે બિગ એન્ડમાં ઇન્ટરનલ ડાયામીટર ઓફ ક્રેન્ક પિન ફાઇન કરી લઈએ, બિગ એન્ડની ઇન્ટરનલ ડાયામીટર જે ડીસી પ્લસ 2 ઇન્ટુ થિકનેસ ઓફ બેરિંગ બુશ ઓફ ક્રેન્ક પિન કરીને મળશે, જે પિસ્ટન પિનના બેરિંગ બુશની થિકનેસ મેં કીધું એમ 2 mm ફિક્સ છે। એવી જ રીતે બિગ એન્ડમાં જે ક્રેન્ક પિન છે એના માટે પણ થિકનેસ ઓફ બેરિંગ બુશ ફિક્સ છે અને એ 3 mm છે, જે આપણે સ્મોલ એન્ડમાં 2 mm લીધી હતી એમાં આરમાં બિગ એન્ડમાં 3 mm લેવાની છે, એટલે કે 3 ઇન્ટુ 2 એટલે 6 પ્લસ જે ડીસીનો આન્સર આવ્યો હોય એમાં એડ કરી દો એટલે તમને ઇન્ટરનલ ડાયામીટર ઓફ ક્રેન્ક પિન મળી જશે। તો આ હતું ફોર્થ સ્ટેપ। હવે જોઈએ આપણે ફિફ્થ સ્ટેપ, મીન્સ કે જે ક્રેન્ક પિન જે છે એની સાથે જે કનેક્ટેડ રોડનો બિગ એન્ડ ફિક્સ થાય છે, બિગ એન્ડ જે કનેક્ટ થાય છે એ બે ભાગમાં ડિવાઈડ થયેલો હોય છે જેને બોલ્ટ વડે કનેક્ટ કરવાનો છે। તો ફિફ્થ સ્ટેપમાં આપણે બોલ્ટનો ડાયામીટર અને બેરિંગની જે કેપ છે એની થિકનેસ આ બે વસ્તુ ફાઇન કરવાની છે, એટલે પહેલું આપણે ફાઇન કરીએ ડાયામીટર ઓફ બોલ્ટ્સ। એ ફાઇન કરવા માટે ઇક્વેશન છે એમાં
मेक्सिमम इनर्शिया फोर्स की जरूर पड़ से। अने मेक्सिमम इनर्शिया फोर्स नु इक्वेशन छे ई कंईक आवुं छे, जेमां एम आर टोटल मास ऑफ रेसिप्रोकेटिंग मास जरूर पड़े छे। एटले अहींया पहेला आपणे एम आर फाइंड करशुं, जे एम पी प्लस एम सी बाय थ्री करीने मळशे। ए आपेलू पण होई शके छे, अथवा तो एक्झेक्टली कई रीते फाइंड करवुं ए न्यूमेरिकल तमे जोशो एटले तमने आइडिया आवी जशे। એટલે ટૂંકમાં તમને એમ આર મળી જશે, ઓમેગા આપણે હમણાં જ પ્રીવિયસ સ્લાઇડમાં કીધું એ પ્રમાણે મેળવશું, રેન્ક સોરી આર એટલે રેડિયસ ઓફ ક્રેન્ક એ આપેલી હોય, એન એન ઇઝ ધ રેશિયો ઓફ લેન્થ ઓફ કનેક્ટિંગ રોડ ટુ ક્રેન્કની રેડિયસ, તો એ પણ તમને મળી જશે। એટલે ટૂંકમાં મેક્સિમમ ઇનર્શિયા ફોર્સ મળી જશે, એનો યુઝ કરીને તમારે ડાયામીટર ઓફ બોલ્ટ ફાઇન કરવાનું છે। કઈ રીતે એ થશે, તો એના માટેનું ઇક્વેશન છે આ મેક્સિમમ ઇનર્શિયા ફોર્સ। ફોર્સ એટલે શું થાય, સ્ટ્રેસ ઇન્ટુ એરિયા। અને બે ટાઈપના બોલ્ટ, બે બોલ્ટ હશે ટોટલ, એટલે ટુ ઇન્ટુ એરિયા પાઈ બાય ફોર ડીસીબી સ્ક્વેર ઇન્ટુ સ્ટ્રેસ સિગ્મા બીટી। ડીસીબી એટલે એ શું છે, કોર ડાયામીટર ઓફ બોલ્ટ્સ। આપણે ખાલી ડાયામીટર ઓફ બોલ્ટ ફાઇન કરવાનો છે, એટલે પહેલાં ડીસીબી મેળવશું ને એના ઉપરથી આપણને ડાયામીટર ઓફ બોલ્ટ મળી જશે। કઈ રીતે, તો એ આપણે પિસ્ટનમાં પણ શીખી ગયા છે એ જ રીતે જે હમણાં તમને બતાવું। ટૂંકમાં એફઆઈ મેક્સ તમારી પાસે એ છે, સિગ્મા બીટી એટલે કે એલોએબલ ટેન્સાઇલ સ્ટ્રેસ ફોર બોલ્ટ મટીરિયલ, એ નહીં આપેલો હોય તો તમારે 120 મેગા પાસ્કલ છે લઈ લેવાનું, દર વખતે ફિક્સ જ હશે। એટલે ટૂંકમાં ડીસીબી સ્ક્વેર મળી જશે અને એના ઉપરથી ડીસીબી મળી જશે। ડીસીબી મળી જાય એટલે એના ઉપરથી ડીબી કંઈક આ રીતે ફાઇન કરી લેવાનું। ડીબી ઇઝ ધ ફાઇનલ આન્સર ઓફ ડાયામીટર ઓફ બોલ્ટ્સ, જે આ ઇક્વેશન પિસ્ટનમાં પણ આવતું હતું એવું જ છે, કે ડાયામીટર ઓફ બોલ્ટ માટે કોર ડાયામીટર ઓફ બોલ્ટ અપોન 0.84। એટલે ફિફ્થ જે સ્ટેપ છે એનો પહેલો પાર્ટ હતો ડાયામીટર ઓફ બોલ્ટ ફાઇન કરવાનો, એ કમ્પ્લીટ। હવે એનો સેકન્ડ પાર્ટ હતો થિકનેસ ઓફ બેરિંગ કેપ, એટલે કે કેપની થિકનેસ, એટલે થિકનેસ ટી અને કેપની છે એટલે ટીસી, ટીસી ફાઇન કરવાનું છે। તો એના માટે તમારે પહેલાં આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે, સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ એમ બી વાય બાય આઈ। સિગ્મા બી, સિગ્મા બી છે એ તમને આપેલો નહીં હોય તો તમારે એઝ્યુમ કરવાનો છે, કેટલો કરવાનો છે, તો હમણાં આપણે જે 120 કર્યો ને એટલો જ 120 જ આને એઝ્યુમ કરી લેવાનો। એમ બી, એમ બી તમારે ફાઇન્ડ કરવાનું, કઈ રીતે થશે, તો આ રીતે તમારે એમ બી ફાઇન્ડ કરવાનું છે, એફઆઈ મેક્સ ઇન્ટુ એક્સ બાય સિક્સ। એફઆઈ મેક્સ છે એ મેં કીધું એ પ્રમાણે અહીંયા જે યુઝ કર્યું હતું એ જ અહીંયા યુઝ કરવાનું છે, એટલે નવું નથી। એક્સ છે અહીંયા મલ્ટિપ્લિકેશનની સાઇન નથી, આ એક્સ છે, અને એ એક્સ કેટલું થશે, તો એક્સ છે આ રીતે ફાઇન કરવાનું છે। બહુ સિમ્પલ સમેશન છે અને એ પણ ડેટા બુકમાં આપેલો છે, કે ડાયામીટર ઓફ ક્રેન્ક પિન જે મેળવી લીધો પ્લસ સિક્સ પ્લસ ડાયામીટર ઓફ બોલ્ટ બે આપણે હમણાં જ મેળવો પ્લસ થ્રી, એટલે તમને એક્સ મળી જશે, યામાં મૂકો એટલે એમ બી મળી જશે। એમ બી મળી ગયું એટલે વાય બાય આઈ ફાઇન કરવાનું, તો વાય અને આઈ ક્યાંક જોયેલું હોય છે યાદ કરો તો ફ્લેક્ચર ઇક્વેશન જ છે આ, જેમાં વાય છે એ શું હોય છે, હાફ થિકનેસ એટલે કે સોરી હાફ હાઇટ લેતા હતા, એટલે કે અહીંયા ટીસી બાય ટુ થશે, અને આઈ એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, તો અહીંયા રેક્ટેન્ગ્યુલર સેક્શન થશે, અને રેક્ટેન્ગ્યુલર સેક્શનનો આઈ કેટલો થાય, બીડી ક્યુબ બાય 12, પણ અહીંયા ડી નથી લેવાનો, અહીંયા ટીસી લેવાનું છે। બીસી એટલે કે બે વિડ્થ ઓફ ધી કેપ, અને એ કઈ રીતે લેવી એ ન્યુમેરિકલમાં તમને સમજાવી દઈશ, એટલે કે બીસી ઇન્ટુ ટીસી ક્યુબ બાય 12, એટલે અહીંયા તમે બીસી ટીસી ક્યુબ બાય 12 મૂકશો ને ઉપર ટીસી બાય 2 મૂકશો, એટલે જે છેદ ઉડે છે એમાં ટીસી સ્ક્વેર વધશે, કારણ કે એક ટીસી ઉડી જશે, એટલે ટીસી સ્ક્વેરને સબ્જેક્ટ બનાવશો એટલે આન્સર મળી જશે, અને ટીસી સ્ક્વેરમાંથી સ્ક્વેર રૂટ કરશો એટલે ટીસી તમારી પાસે એ છે। તો આ રીતે તમારે થિકનેસ ઓફ કેપ ફાઇન કરવાની, અને આ છે સેકન્ડ પાર્ટ ફિફ્થ સ્ટેપ, અને પાંચ જ સ્ટેપ છે એટલે ફિફ્થ સ્ટેપ એ કમ્પ્લીટ, એટલે ઓવરઓલ આખી ડિઝાઇન છે એ કમ્પ્લીટ। તો આ હતી આપણી કનેક્ટિંગ રોડની આજની ડિઝાઇન, આઈ હોપ તમને સમજાણી હશે। ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી, કઈ રીતે એક્ઝેક્ટલી કેવા ઇક્વેશન છે એ ડેટા બુકમાંથી લેવા જોઈએ એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં ન્યુમેરિકલમાં શીખવાડીશ। પ્રોસેસ કઈ રીતે કરવી એ તમને સમજાઈ ગઈ છે આઈ હોપ, તો વિડીયો લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ। અને ખાસ પીપીટી મેળવવા અથવા એની પીડીએફ મેળવવા, એમડી કેમ કે ઓઆર રિલેટેડ કોઈ પણ મટીરિયલ મેળવવા માટે વિઝિટ કરો વેબસાઇટ www.gtustudies.com। થેન્ક યુ।